પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતા ડોક્ટરો દ્વારા 24 કલાક માટે ઇમરજન્સી અને ઓપીડી વિભાગ સંપૂર્ણ બંધ રાખી સરકારના ફાયર સેફટીના નવા નિયમના વિરોધમાં આજે હડતાલ પાડવામાં આવી હતી, જેમાં નવસારી ડોક્ટર એસોસિએશને પણ સહયોગ આપ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા નિયમ દૂર કરવા માંગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ હોસ્પિટલોમાં અને ક્લિનિકોમાં ફાયર સેફટી લગાવવા માટે તાકીદ કરવામાં આવી હતી અને તેના માટે સમય પણ આપવામાં આવ્યો હતો. સરકારના નિયમ મુજબ તમામ ખાનગી હોસ્પિટલો દ્વારા ફાયર સેફટી લગાવી દેવામાં આવી હતી અને ઇમરજન્સી એક્ઝિટ પણ બનાવી દેવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા નવી પરિપત્ર આપવામાં આવ્યો જેમાં હોસ્પિટલની અંદર આઈસીયુ વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવો જોઈએ તેવી તાકીદ કરવામાં આવી હતી, જેના પગલે તમામ હોસ્પિટલ અને ડોક્ટરો દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે રાજ્યના તમામ પ્રાઇવેટ તબીબો દ્વારા 24 કલાક માટે ઇમરજન્સી તેમજ ઓપીડી વિભાગ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમજ સરકારને અરજ કરવામાં આવી છે કે આઈસીયુ વિભાગ તાત્કાલિક ધોરણે નીચે શિફ્ટ કરવો પોસિબલ નથી, તેમજ ખૂબ ખર્ચાળ અને સમય માંગી લે તેવા પ્રકારનું છે. જે હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર ન હોય તેવી હોસ્પિટલ બંધ કરવાની જે તાકીદ આપવામાં આવી છે તે દૂર કરવામાં આવે અથવા સમય મર્યાદા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. નીતિશ વધેરા, જેડેશ ટીવી, નવસારી. નવસારી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરો આજે એક દિવસની પ્રતિક હડતાલ પર છે, જેમાં ઓપીડી અને ઇમરજન્સીનું કાર્ય આજે બંધ છે 24 કલાક માટે. આજના દિવસે શુક્રવારે સવારે 7 વાગ્યાથી કે આવતીકાલે શનિવારે સવારે 7 વાગ્યા સુધી. આ દરમિયાન અમે એ પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે કે માનવીય અભિગમ દાખવીને કોઈ ખરેખર સિરિયસ પેશન્ટોને કોઈપણ રીતે અમે મુશ્કેલી ના પડે એની કાળજી રાખીને ક્યાં તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકોને જવા માટે પૂરતું ગાઈડન્સ આપશું અથવા તો અમારી હોસ્પિટલમાં બીજા જે કોઈ સ્ટાફ હશે એ લોકોને પૂરતી મદદ કરવાની કોશિશ કરશે. હવે આ હડતાલ રાખવાનું અને તે પણ આ કક્ષાની કે જેમાં અમે પ્રથમવાર ઇમરજન્સીથી પણ દૂર રહ્યા છે, એનું કારણ એ છે કે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની જે કંઈ પણ શરતો હતી અત્યાર સુધીની એ બધી અમે પૂર્ણ કરી છે. જેમ કે ફાયર સેફ્ટી માટે આઈસીયુની અંદર સ્પ્રિન્કલર લગાડવા, સેન્સર્સ લગાડવા અને બીજી બધી જે કંઈ ફાયરના નોર્મ્સ, સેકન્ડરી એક્ઝિટ બનાવવી, એ બધી તૈયારી દરેક હોસ્પિટલમાં પૂર્ણ થઈ ગઈ છે. અને હમણાં એક ફાયર ડિપાર્ટમેન્ટમાંથી એવી વાત આવી છે કે હોસ્પિટલોના આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવા જરૂરી છે. તો હવે આઈસીયુને બનાવતા અને એને સેટઅપ કરતા વર્ષોના વર્ષો અને ખૂબ ખર્ચાળ હોય છે આ, અને એને કંઈ થોડા 7 દિવસની અંદર તો કંઈ ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવાનું કોઈ પણ હિસાબે શક્ય નથી. ત્યાં સુધી કે ગવર્મેન્ટ હોસ્પિટલના આઈસીયુ પણ ઘણા ઉપરના માળે છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. તો આ એક ખૂબ અવ્યવહારુ નિર્ણય છે અને આ અવ્યવહારુ નિર્ણયમાં અમને